આપણે ખોરાક
બાજુમાં મૂકી છે તો પણ એ માટે શક્તિની જરૂર પડે. જો આપણા શરીરમાં શક્તિ જ ના હોય તો આપણે એ પેન્સિલ નાની અંતથી ઉઠાવી શકીએ નહીં. તો આપણે કોઈ કામ કરવા માટેની શક્તિની જરૂર પડતી હોય તો એ માટે કોણ જરૂરી છે તો કે ખોરાક ખાવો જરૂરી છે. બીજું છે શરીરને કામ કરતા લાગતા ઘસારાની ભરપાઈ માટે. આપણે કોઈ કામ કરીએ છીએ તો એ માટે આપણા શરીરમાં થોડું આપણે ચાલીએ છીએ તો પણ આપણા પગ ઘસાય છે. આપણને એમ ન થાય કે ચાલો બહારથી ન લાગે કે આપણું શરીર ઘસાય છે, પરંતુ અંદરથી આપણું શરીર ઘસાતું હોય. આપણે કોઈ પણ ચાલીએ છીએ, બોલીએ છીએ, પછી હસીએ છીએ, કોઈ પણ નાનું મોટું કામ કરીએ તો પણ આપણું અંદરથી શરીર ઘસાતું હોય. તો એ જે અંદર આંતરિક જે ઘસારો છે એની ભરપાઈ માટે આપણે ખોરાક ખાવો જોઈએ. કારણ કે ખોરાકમાંથી આપણને અલગ અલગ વિટામિન્સ ને એ બધું મળી રહે એટલે એનાથી આપણે જે ઘસારો છે એનો ભરપાઈ થઈ શકે છે. શરીરના યોગ્ય બુદ્ધિ વિકાસ થઈ શકે તે માટે હવે આપણે નાનું બાળક છે એટલે આપણે કંઈ ખોરાક જ ખવડાવીએ નહીં, સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક ના ખવડાવે તો એનામાં વૃદ્ધિ સરખી થાય નહીં. તો એક નાનું રહી જાય, તો મોટું થઈ જાય, તો પતલું થઈ જાય, શું થાય તો કે જો તે સંપૂર્ણ ખોરાક નાનપણથી ખાય નહીં તો એનામાં કાંઈક ને કાંઈક ઉણપ રહી જાય અને એનામાં સંપૂર્ણ વિકાસ થાય નહીં. એટલે આપણે નાનામાંથી તંદુરસ્ત રીતે મોટું થવું હોય તો આપણે સંપૂર્ણ અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. પછી જો શરીર રોગ સામે રક્ષણ મેળવી તંદુરસ્ત રહે તે માટે અને શરીર તાજગી અનુભવે તે માટે આપણે કોઈ ફ્રેન્ડ આપણે કોઈ ભૂખ્યા હોય અને જમી લઈએ તો આપણે તરત તાજગીનો અનુભવ થાય, આપણે ફ્રેશમેન્ટ લાગે. એટલે શું કહેતો કે તાજગીનો અનુભવ માટે અને રોગ સામે રક્ષણ મેળવવા માટે કોઈ રોગ અત્યારે વાયરસ ને બધાનો રોગ છે તો એના રક્ષણ માટે આપણે સારો અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. પછી છઠ્ઠો સવાલ છે અનાજ કઠોળ લીલા શાકભાજી અને ફળો શરીરની કઈ કઈ જરૂરિયાતો પૂરી પાડે છે તે જણાવો. આપણને બધા એમ કહે કે અનાજ કઠોળ ને લીલા શાકભાજી ને એવું બધું વધારે ખાવાનું તો એ કઈ કઈ જરૂરિયાતો આપણી પૂરી પાડે છે તો કે અનાજ શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે, કઠોળ શરીરના વૃદ્ધિ કરવામાં ઉપયોગી છે અને લીલા શાકભાજી અને ફળો શરીરનું રોગ સામે રક્ષણ મેળવે છે. આપણને જે અનાજ કઠોળ અને લીલા શાકભાજી ત્રણ વસ્તુ કહે છે તો અનાજ શું કરે તો કે શરીરમાં જે જરૂરી ગરમી છે અને શક્તિ છે એ પૂરું પાડે છે. આપણે રોટલી ખાઈએ તો રોટલી ભાખરી ખાઈએ તો શું આપણને તો કે જરૂરી ગરમી અને જરૂરી શક્તિ પૂરી પાડે છે. જ્યારે કઠોળ શું કરે તો કે શરીરના વૃદ્ધિ માટે આપણા નાનું શરીર છે તો નાના શરીરમાંથી મોટું શરીર થવા માટે નાનામાંથી મોટું બનવા માટે આપણે કઠોળ ખાવું જોઈએ. શરીરના વૃદ્ધિ માટે કઠોળ ઉપયોગી છે. જ્યારે લીલા શાકભાજી અને ફળો શું કરે તો કે કોઈ રોગ માટે રક્ષણ મળે છે. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે ડૉક્ટર ફળ ખાવાનું કે અને લીલા શાકભાજીઓ ખાવાનું કે જેથી આપણને રોગ સામે રક્ષણ મળી શકે. સાતમો છે આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે શું કરવું જોઈએ તો કે આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણે ખોરાકમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેવા કે ઘઉં ચોખા બાજરી જુદા જુદા કઠોળ જેવા કે તુવેર મગ ચણા જોળા વાળ અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. આપણે આ આગળ મેં તમને કીધું હતું કે આપણે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. પૌષ્ટિક આહાર એટલે કે જે ખોરાકમાંથી આપણને પૂરતા જેટલા આપણા શરીરને જોઈતા વિટામિન્સ છે, પ્રોટીન્સ છે, કેલેરી છે એ બધું આપણે જેટલું જોઈએ છીએ એટલું પૂરતા પ્રમાણમાં જે ખોરાકમાંથી મળી રહે એને આપણે પૌષ્ટિક આહાર અને સંપૂર્ણ ખોરાક કહેવાય. તો એ સંપૂર્ણ ખોરાક કોને કહેવાય અને એમાં કોનો કોનો સમાવેશ થાય તો કે કયા કયા ખોરાકમાંથી આપણને પોષક તત્વો મળે તો કે અનાજ કઠોળ અને શાક લીલા શાકભાજી. તો અનાજ કઠોળમાં શું હોય તો કે આપણે જેવા કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે જેવો અનાજ પછી કઠોળમાં કોનો સમાવેશ થાય તો કે મગ, મઠ, ચોખા, ચોળા, વાલ બધાનો કઠોળમાં સમાવેશ થાય. અને ઋતુ પ્રમાણે જેમ શિયાળો ઉનાળો ચોમાસુમાં છે જે અલગ અલગ ફ્રૂટ્સ ખાતા હોય લીલા શાકભાજી ખાતા હોય એ પ્રમાણે આપણે શાકભાજી અને ફ્રૂટનો પણ સમાવેશ કરવો જોઈએ. પછી આપણું જે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય કે રોજ એકનો એક ખોરાક ખાઈએ આપણે રોટલી શાક તો રોજે ખાઈએ છીએ પરંતુ એનાથી આપણને કાંઈ અણગમું થાય નહીં. પરંતુ આપણે રોજે જો ગળ્યો સ્વાદ ખાઈએ, રોજે આપણે નકરું ગળ્યું ખાઈએ અથવા તો રોજે ખાટું ખાઈએ અથવા તો રોજે તીખું ખાઈએ તો આપણને શું થાય, આપણા શરીરને શું નુકસાન થાય એ લખવાનું છે. તો રોજે એક જ પ્રકારનો
જરૂરી છે. જો આપણે રોજે એકનો એક જ સ્વાદ મળે અને બીજા જે ચાર સ્વાદો છે એ આપણે ના મળે તો શું થાય? તો કે એ આપણા શરીર માટે સારું કહેવાય નહીં, નુકસાનકારક કહેવાય. તો શું કહે છે? તો કે આપણે જો રોજ એક જ પ્રકારનો ખોરાક ખાઈએ તો આપણે જે બીજા જે પોષક તત્વો છે એ આપણને મળતા નથી. પરિણામે શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે અને રોગનો ભોગ બને છે. જો આપણે એક જ પ્રકારના પોષક તત્વો મળે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ રહેતી નથી અને આપણે રોગ સામે મેળવી શકતા નથી. અને વળી રોજે એકનો એક ખોરાક ખાઈએ તો આપણે એ ખોરાક પ્રત્યે અરુચિ આવી જાય, ખાઈ શકતા નથી. હવે છેલ્લે સર શું છે? તો કે ખોરાક લેવાના ફાયદા જણાવો. ખોરાક આપણે લઈએ તો આપણે શું શું ફાયદાઓ થાય? તો કે શરીરને કામ કરવા માટેની શક્તિ મળે, પછી બુદ્ધિ વિકાસ થાય, રોગ સામે રક્ષણ મળે અને તંદુરસ્તી જળવાય. આપણે આગળ બધું મેં તમને સમજાવ્યું કે ખોરાક લઈએ તો આપણે શું થાય? તો કે રોગ સામે રક્ષણ મળે, સ્ફૂર્તિ મળે, તાજગી અનુભવીએ, રોગ પછી શું થાય? તો કે વૃદ્ધિ વિકાસ થાય અને કામ કરવા માટેની શક્તિ મળે. તો આજનો અહીંયા આપણો પાર્ટ છ ખાધા વિના ના ચાલે અહીંયા પૂરો થાય છે. હું તમને સ્વાધ્યાયપતિ અને ચોપડીના જે પેજ મોકલું, સ્વાધ્યાયપતિમાં પેજ નંબર 46, 47, 48 અને ચોપડીમાં પેજ નંબર 42 અને 44નો જે ફોટો મોકલું એ પ્રમાણે ચોપડી અને સ્વાધ્યાયપતિ બંને પૂરી કરવાની છે. તો અહીંયા આજનો પાર્ટ છ પૂરો થાય.